गुड मॉर्निंग स्टूडेंट, आज આપણે જોવાનું છે હિન્દી, જેમાં આપણે ચાર સુધી જોયું હતું, બરાબર છેલ્લે જોયું હતું આપણે ગિનતી. તો હવે જોઈએ આપણે પાંચમું કાવ્ય છે ધરતી કો મહેકાએ, બરાબર. તો ચલો જોઈએ કે ભાઈ આમાં છે એ કવિ આપણને શું કહેવા માંગે છે. જો આપણું જે કાવ્ય છે એનું નામ શું છે કે ધરતી કો મહેકાએ, મતલબ કે ધરતી જે આપણે રહીએ છીએ અને આપણે સુંદર બનાવીએ, સુગંધિત બનાવીએ, બરાબર. તો ચાલો જોઈએ. इस काव्य में प्रकृति के तत्व फूल सूरज दीपक की बात कही गई है. आ काव्य में कोनी कोनी बात करवामां आवी छे तो के प्रकृति ना तत्व जे आपणे हाथे नथी बनावता, कुदरती रीते आवेला छे, एवा जे प्रकृति ना तत्व छे एनी बात करवामां आवेली छे. अने प्रकृति ना क्या क्या तत्व, तो के फूल छे, पछी दीपक एटले के दीवो छे, अने बीजो तो के सूरज, तो के आ बधानी बात अहीं आ काव्य में करवामां आवी छे. फूल हमेशा मुस्कुराता रहता है, सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता है और दीपक खुद जलकर जगत को रोशनी देता है. कि आपणे आ बधा पासेथी कंईक शीखवा जेवुं छे, तो के शुं शीखवा जेवुं छे, तो के फूल छे ए हमेशा केवुं रहे छे, तो के हसतुं रहे छे. चाहे गमे तेवी परिस्थिति आवे, फूल हमेशा खीलेलुं अने हसतुं रहे छे, बीजाने सुगंध आपे छे. एवी ज रीते सूरज छे बीजाने रोशनी आपे छे, अजवाळुं आपे छे, अने दीपक छे ए खुद जले छे परंतु बीजाने रोशनी आपे छे, बीजानो अंधकार दूर करे छे. हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करना चाहिए और अपनी धरती को ज्यादा से ज्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए. कि आज सूरज छे, फूल छे अने दीपक छे, आपणे एनी पासेथी कंईक शीखवू जोईए अने हमेशा आपणुं जे कार्य छे एकदम खुशीथी करवू जोईए. एम नहीं के मन वगरनुं आपणे भणीए छीए कि आपणुं कार्य करीए छीए, हमेशा प्रसन्नताथी अने मनथी आपणुं जे कार्य होय ए करवू जोईए अने आपणी जे धरती छे एने वधुमां वधु केवी रीते सुंदर बनावीए एवी कोशिश आपणे करवी जोईए. तो चलो जोईए काव्यमां शुं कहेवा मांगे छे. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं. बगिया मतलब के बगीचो, के तमे बगीचा ना फूलों ने जुओ के हमेशा केवा खुश खुश रहे छे. आंधी हो, पानी हो, चाहे सबको हस हस सहते है. એટલે કે બગીચો હોય એમાં તો ક્યારેક આંધી તુફાન આવી શકે, વાવાઝોડું આવી શકે, પછી પાણી હોય, વરસાદ હોય, ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય, હંમેશા કેવા રહે છે, તો કે હંમેશા એકદમ ખુશ રહે છે. सूरज की किरणों को देखो रोज धरा पर आती है. એટલે કે જેમ કે સૂરજની કિરણ, જેમ સૂરજ છે એ સવારે ઉગે, ચાહે ગમે એવી પરિસ્થિતિ હોય, રોજ ધરતી પર આવી જ જાય છે સવારમાં સૂરજની કિરણો. અંધકાર કો દૂર ભગાકર સારા જગ ચમકાતી હૈ. એટલે કે જો સૂરજ જ ના આવે તો શું થાય. એટલે કે ચાહે ગમે તે પરિસ્થિતિ હોય પરંતુ સૂરજ છે એ સવારમાં આવી અને આપણો અંધકાર દૂર કરે છે અને આપણા જીવનમાં શું લઈ આવે છે, તો કે પ્રકાશ લઈ આવે છે, અજવાળું ફેલાવે છે. અને સારા જગ ચમકાતી એટલે કે આખા જગતને ચમકાવે છે, આખા જગતને રોશની આપે છે. પછી બીજું કોનું આપ્યું છે, તો કે દીપક કો દેખો કેસે યહ હરદમ જલતા રહેતા હૈ. એટલે કે હવે દીપકને જુઓ કે કેવી રીતે દીપક છે હર ઘડી બસ જલતો રહે છે પોતે. અપના અંતર જલા જલા કર રોશન જગકો કરતા હૈ. એટલે કે પોતાના અંતરને જલાવી જલાવીને પોતે જલી જાય છે, પરંતુ બીજા જે છે એને રોશની આપે છે બીજા લોકોને. આવો હમ ભી ઇન્સા બનકર જગ મે અપના નામ કમાઈએ. કે જેવી રીતે સૂરજ છે, ફૂલ છે અને દીપક છે, એવી એ લોકો છે બીજા માટે કાર્ય કરે છે, બરાબર, પોતાનો સ્વાર્થ ભૂલી અને બીજા માટે પોતાનું કાર્ય કરે છે. તો એવી રીતે આપણે પણ એની પાસેથી કંઈક શીખીએ અને આપણી ધરતી ઉપર કંઈક સારું કાર્ય કરીએ. अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. जो आ लाइन में शू कीधु पहले थी जोईए. आओ हम भी इंसान बनकर, के हवे आपणे माणसो तो छीए, व्यक्ति तो छीए, परंतु कंईक सारा इंसान बनीए. एटले के इंसान बनी जग में अपना नाम करवाए, एटले के सारी मानवता राखी, मानव भर्युं काम करी अने आ जगत में आपणुं कंईक नाम बनाव्या. अच्छे सच्चे काम करे એટલે કે अच्छा એટલે કે સારા અને સચ્ચે એટલે કે સાચા. કે આપણે કોઈ પણ કાર્ય કરીએ પણ માત્ર એમનો વ્યર્થ નહીં, કંઈક સારા કાર્ય અને કંઈક સાચા કાર્ય કરીએ.
सारी धरती को मैं कहे એટલે કે આપણી જે ધરતી છે એને આપણે સુગંધિત બનાવીએ કે અચ્છા સાચા મતલબ કે કઈ ખોટું કાર્ય કરવું જોઈએ નહીં આપણે હંમેશા નીતિ ભર્યું કાર્ય કરવું જોઈએ કોઈ પણ કાર્ય કેવી રીતે કરવું જોઈએ તો કે નીતિથી પછી જોઈ લઈએ શબ્દાર્થમાં શું કીધું છે કે ધરતી એટલે કે ભૂમિ પછી છે અંધકાર મતલબ કે અંધેરા અંધાર દીપક મતલબ દીપ બરાબર દીવો પછી હરદમ એટલે કે હંમેશા માટે ગમે ત્યારે મહેક એટલે કે સુગંધ રોશન એટલે કે ઉજાલા અજવાળું અને અંતર એટલે કે હૃદય દિલ જેમાં લાઈનમાં કીધું છે ને કે અપના અંતર જલા જલા કર મતલબ કે પોતાનું હૃદય જલાવી અને આપણને પ્રકાશ આપે છે કોણ તો કે દીપક પછી બીજું છે અંદાજ અપના અપના એમાં તમારે વિચારવાનું છે કે શું થશે કે યદિ સૂરજ ન નીકળા તો જો સવારે તમે ઉઠો અને સૂરજ જ ન નીકળે તો શું થાય તમે જરાક વિચારો જોઈએ તમારા મનથી કે જો સૂરજ જ ન નીકળે તો શું થઈ શકે પછી બીજું છે યદિ બગીચે મેં પેડ ચલતે હોતે તો હવે તમે કોઈ પણ બગીચામાં જાઓ તો વૃક્ષો પોતાની જગ્યાએ ઊભા હોય છે બરાબર પરંતુ તમે જરાક વિચારો કે જો એ પણ બગીચામાં હલતા હોત તો શું થાત બરાબર વિચારો જી જરાક કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાત યદિ દીપક બોલતા તો જો દીપક બોલી શકત તો એમ કહેત કે ભાઈ મને જલન થાય છે મને સળગાવો નહીં એવું કહેતી જરાક વિચારો જી જો દીપક બોલી શકત તો એ આપણને શું કહેત યદિ પેડ પોધે ન હોતે તો જો આ ધરતી ઉપર છે વૃક્ષો કે ફૂલ છોડ કંઈ હોત જ નહીં તો વૃક્ષો વગરની આપણી ધરતી કેવી લાગત એકદમ સૂની અને વરસાદ પણ ન આવત વૃક્ષો ન હોય તો બરાબર તો આવી બધી પરિસ્થિતિ થઈ શકે કે જો આપણા ધરતી ઉપર છે વૃક્ષો જ ન હોય છોડ જ ન હોય તો શું થાત વિચારો જરા પછી બીજું છે પ્રશ્નો કે ઉત્તર દીજીએ આપકે આસપાસ મેં કોણ કોણ સે ફૂલ દિખાઈ દેતે હૈ ચલો એ પ્રશ્નોનો હવે તમારે ખુદ જ જવાબ આપવાનો છે કે તમારી આસપાસ છે એ કેવા ફૂલો જોવા મળે છે તમારા સ્કૂલના ગાર્ડનમાં હોય કે તમારા ઘર આસપાસ હોય ગમે ત્યાં બરાબર પછી બીજું છે કે પ્રકૃતિ કે તત્વ કોણ કોણ છે કે આમાં તો આપણને માત્ર ત્રણ તત્વો આપ્યા છે ફૂલ છે સૂરજ છે અને દીપક છે પરંતુ પ્રકૃતિના માત્ર આ જ ત્રણ જ છે તો કે નહીં બીજા પણ છે ને જેમ કે વૃક્ષ છે નદી નાળા છે પાણી છે પવન છે બરાબર બાકીના તમારે ખુદ વિચારવાનું છે પછી છે પ્રકૃતિ સે હમે ક્યાં ક્યાં મિલતા હૈ ચલો વિચારો જી જરા કે પ્રકૃતિ છે એમાંથી આપણને શું શું મળે છે પાણી મળે છે તો કે હા હવા મળે છે હા પછી બીજું તો કે આપણને સૂરજની ગરમી મળે છે તો કે હા પછી બીજું શું મળે છે ચલો એ તમારે વિચારવાનું છે પછી છે જોડ મિલાઈએ ના મર કામ ચલો આ ચોથો પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં કરીને આવવાનો છે જોડ મિલાવવાનું પછી પાંચમું છે નીચે દિએ ગયે શબ્દો કે સમાનાર્થી શબ્દ કવિતા મેં ઢૂંઢ કર વાક્ય પ્રયોગ કીજીએ અને એ પણ હોમવર્કમાં પ્રશ્ન ચોથો અને પ્રશ્ન પાંચમો બરાબર પછી ચિત્ર કે આધાર પર પાંચ છ વાક્ય લખીએ અત્યારે આપણે રહેવા દઈએ પછી જોશું પછી નીચે દઈ ગયે શબ્દો મેં સે ઉચિત સર્વનામ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ ચાલો એ હું કરાવીશ પણ નેક્સ્ટ લેક્ચરમાં આજે છે ચોથું અને પાંચમું છે એ તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે ઓકે તો ચાલો રાખીએ અહીં સુધી બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં